નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી યુવક મહોત્સવનો પ્રારંભ યુવક મહોત્સવના સ્પર્ધકોને સાયન્સ સિટીમાં પરિવાર સાથે આખું વર્ષ ફ્રી એન્ટ્રી શિક્ષણ મંત્રીનું નિવેદન રાજકોટમાં જીતુ વાઘાણીએ કહ્યું પ્રાઇવેટ સ્કૂલો કોલેજો યુનિવર્સિટીઓ તો બધાને તક મળે એટલા માટે છે ઠંડ વૃષ્ટિની સીધી અસર ઘોઘાથી મહુવામાં બાવીસ ઇંચથી વધુ વરસાદ ભાવનગરમાં અગિયાર કરોડના ખર્ચે તૈયાર બસ સ્ટેન્ડનું પીએમના હસ્તે લોકાર્પણ वातावरण में पलता साथे छांटा पड़िया, छांटा पड़ता ध्रांग ध्रांना तो जीव पड़ी के बंधाया। समाचार सामे आविर्भास शर्वली थी मेघरजना पिशालखामे तमाम शैक्षणिक संस्थामां शिक्षण बहिष्कार, गामनी प्राथमिक शाळा हाई स्कूल आंगनवाड़ी सहित नविद्याथियों के शिक्षण बहिष्कार શાળાની આસપાસ મૃત પશુઓના ઢગલા ખડકાતા વિદ્યાર્થીઓના આરોગ્યને જોખમ તો લંપી થી મોત થનાર મૃત પશુઓના મૃતદેહ થી ભયંકર દુર્ગંધ આવી રહી છે તો તમામ સંસ્થાઓના બસોથી થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ બહિષ્કાર જાસુદી મૃત પશુઓ માટે અન્ય જગ્યા ન ફળવાય ત્યાં સુધી શિક્ષણ બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે તો મેઘરાજના પેશાલ ગામે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ બહિષ્કાર ગામની પ્રાથમિક શાળા હાઈસ્કૂલ આંગણવાડી સહિતના વિદ્યાર્થીઓએ કર્યો છે શિક્ષણ બહિષ્કાર શાળાની આસપાસ મૃત પશુઓના ઢગલા ખડકાતા વિદ્યાર્થીઓના આરોગ્યને જોખમ તો લંપીથી મોત થનાર મૃત પશુઓના મૃતદેહથી ભયંકર દુર્ગંધ આવી રહી છે તમામ સંસ્થાઓના બસોથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ બહિષ્કાર

તો અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટીની ઉગ્ર માંગણી તો અગાઉ તમામ કોલેજોના આચાર્યોએ કરી હતી રજૂઆત તો સાબ તેમજ શામળાજી કોલેજ ખાતે હજારો વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન તો બે હજાર ઉપરાંત વિદ્યાર્થીઓની અલગ યુનિવર્સિટીની માંગણી છે કોલેજના મેદાનમાં એકઠા થઈ કર્યો દેખાવો તો પાટણ યુનિવર્સિટી એકસો પચાસ કિલોમીટર છે દૂર તો અરવલ્લી અને સાબરકાંઠાની એકસો ત્રીસ કોલેજના વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે તો અરવલ્લી જિલ્લામાં ઉગ્ર માંગણી છે અગાઉ તમામ રજૂઆત સમાચાર મળી રહ્યા હિંમતનગર મગફળીની આવકની થઈ શરૂઆત ગુજરાતમાં સૌથી ઊંચા મગફળીના ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં ગઈકાલે સોળસો બ્યાસી બોલાયા હતા આજે શરૂઆતમાં સોળસો બે પડ્યા ભાવ તો હિંમતનગર માર્કેટ યાર્ડમાં ભાવ માર્કેટમાં ત્રણ હજાર બસો બોરી મગફળીની આવક થઈ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા ગત વર્ષે પણ મગફળીના તો ગુજરાતમાં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મળ્યા હતા તો હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની આવકની થઈ શરૂઆત ગુજરાતમાં સૌથી ઊંચા મગફળીના ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં તો ગઈકાલે સોળસો બ્યાસી બોલાયા હતા આજે શરૂઆતમાં સોળસો બે ભાવ પડ્યા હતા હિંમતનગર માર્કેટયાર્ડમાં સોળસો બે તેમજ ભાવ પડ્યા માર્કેટમાં ત્રણ હજાર બસો બોરી મગફળીની આવક થઈ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા ગત વર્ષે પણ મગફળીના ગુજરાતમાં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મળ્યા હતા થાનગઢમાં તૈયાર થતા દેશી કોટી અને ચણિયા ચણિયાચોળીની નવરાત્રી પર્વે દેશથી વિદેશ સુધી માંગ રહેશે દિવસની મહેનત બાદ ભરતકામ અને વર્ક સાથે તૈયાર થતી ચણિયા માંગ ગાંધીનગર વલસાડ સોમનાથ અમદાવાદ કચ્છ રાજસ્થાનથી ઓસ્ટ્રેલિયા સુધી જાય છે આ વખતે કોરોનાના કેસ ઓછા હોવાના કારણે સરકારે છૂટછાટ આપવામાં આવી છે નવરાત્રી ખેલૈયાઓ પણ ચણિયા ચણિયાછળી તેમજ કોટી પહેરીને ગરબે ઘૂમતા હોય છે ત્યારે ઝાલાવાડમાં પહેરવામાં આવતી દેશી કોઠી અને ચણિયાચોળીની ખૂબ જ માંગ વધી છે જેમાં થાનગઢના ચણિયાચોળી તેમજ કોઠી બનાવતા કારીગરો આવક મેળવી રહ્યા છે સાથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને કામ આપી રોજગારી પણ આપી રહ્યા છે જેમાં કોટીની કિંમત એક હજારથી શરૂ થઈ પાંચ હજાર સુધીની હોય છે જ્યારે ચણિયાચોળીની કિંમત બે હજારથી શરૂ કરીને દસ હજાર સુધીની હોય છે આ કોટી તેમજ ચણિયાચોળીની માંગ ગાંધીનગર વલસાડ સોમનાથ અમદાવાદ કચ્છ રાજસ્થાનથી ઓસ્ટ્રેલિયા સુધી જાય છે વર્ષ સુધી ધંધો સાવ આ વર્ષે સારી આવક થાય તેવી આશા કોટી અને ચણિયાછળી સહિત વસ્તુઓમાં વપરાતા વર્ગનો ભાવ વધ્યો હોવાથી ભાવમાં 10 થી વીસ ટકાનો વધારો છે એક ચણિયાછળી સાદા એક દિવસમાં તૈયાર થાય છે જ્યારે કચ્છી વર્ગ ભરતકામ સહિત વર્ગવાળી વસ્તુ બનતા વાર લાગે એટલે પાંચથી દસ દિવસ થાય છે ડાંગ્રા પંથકમાં સવારી વાતાવરણમાં પલટા સાથે વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા છાંટા પડ્યા હતા ચોમાસુ પાક હવે ઉપર આવેલો ત્યારે પાકને નુકસાન થવાનો ભય સતાવતા જગતના તાત ખેડૂતોના જીવ પડી કે ચોમાસામાં કપાસ મગફળી તલ અને શાકભાજીનું વાવેતર કરવામાં આવેલું છે ત્યારે ચોમાસુ પાક નીકળવાની તૈયારી પર છે પરંતુ શુક્રવારે સવારમાં એકાયક વાદળછાયા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો આ અંગે ખેડૂત હકાભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે ચોમાસાને મોટા ભાગના પાકો નીકળવાની તૈયારી પડશે ત્યારે વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા છાંટા પડતા પાકને નુકસાન થાય અને પાકરૂપી મોમાં આવેલો કોળિયો છૂટવાઈ જવાનો ભય પણ સતાવતો રહે છે ખેડૂતોના જીવ પડી કે બંધ થઈ ગયા છે અને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે જો વરસાદ થાય તો પાક નિષ્ફળ જાય આથી વરસાદ ન થાય તેવી ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા છે આ અંગે કૃષિ નિષ્ણાંત હસુભાઈ પટેલે જણાવ્યું કે વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડે તો ચોમાસુ પાકને નુકસાન થાય છે કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત અનાજના વેપારીના ગોડાઉનમાંથી પુરવઠા વિભાગના નાયબ મામલતદારે શંકાસ્પદ એવા બિનહિસાબી સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો વેજલપુરના અનાજનો વેપારી અશોક દશરથ લાલ શાહ સસ્તા અનાજની દુકાનના સરકારી અનાજના જથ્થાની પણ ગેરકાયદે લેવેચ કરતો હોવાની વ્યાપક ફરિયાદોને પગલે કાલોલપુર વઠા વિભાગના મામલતદારે ઓચિંતી તપાસ હાથ ધરી હતી વિજલપુર માર્કેટિંગ યાર્ડમાં આવેલા વેપારીના ગોડાઉનમાં ચકાસણી કરતા ગોડાઉનમાં સંગ્રહ કરેલ ઘઉં અને ચોખાના જથ્થા પૈકી ઘણો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ સસ્તા અનાજની દુકાનો ફાળવાતો સરકારી અનાજનો જથ્થો હોવાના અનુમાન સાથે શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો અલગ કર્યો હતો આ અનાજના જથ્થા બાબતે વેપારી પાસેથી ખરીદીના કોઈ બિલ ન મળતા અંતે શંકાસ્પદ

અમને એકસો ને સાહીઠ એકસો ચાલીસ કટલા ઘઉં અને એકસો ને સાહીઠ કટલા ચોખા જે અમને શંકાસ્પદ જણાયેલા છે અને એ ચોખા અમે આજ રોજ સીઝ કર્યા છે અને કેસ કરેલો છે સાબરકાંઠા જિલ્લાના ફડાલી તાલુકા વિશે યુનિયન દ્વારા બે અલગ અલગ આવેદનપત્ર આપવામાં આવ્યા વડાલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં છેલ્લા ચૌદ દિવસથી વીસી પડતર માંગણીઓને લઈને હડતાલમાં જોડાયા છે ત્યારે આવકના દાખલા રેશન કાર્ડ અને વિધવા સહાય જેવી વિવિધ કામગીરી બંધ હોવાના કારણે લોકો અટવાયેલા છે ત્યારે પચીસ સપ્ટેમ્બરથી ચાલુ થતી ટેકાના ભાવે મગફળીની ખરીદી પચીસ સપ્ટેમ્બરથી ચોવીસ ઓક્ટોબર દરમિયાન વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ પીએસએસ હેઠળ મગફળીની ટેકાના ભાવની ખરીદી માટે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે ખેડૂતોની ઓનલાઈન નોંધણી શરૂઆત થતા પહેલા વડાલી તાલુકાના વિસી કર્મચારીઓએ પડતર માંગણીઓને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય ન મળતા મગફળીના રજીસ્ટ્રેશન કામગીરીનો બહિષ્કાર કરતા વડાલી ટીડીઓની આવેદનપત્ર આપતા વડાલી તાલુકાના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા તેની અંદર અત્યારની પરિસ્થિતિમાં સરકાર શ્રી પંદરમાં નાણાપનની અંદર જે ગ્રાન્ટ આપે છે બે હજાર અગિયારની વસ્તીના આધારે આપે છે અત્યારે બે હજાર બાવીસની અંદર દસ વર્ષ થયા વસ્તી વધારો થયો છતાં બે હજાર અગિયારની વસ્તીના આધારે જે ગ્રાન્ટ મળે છે ગ્રાન્ટ ની અંદર પણ ટકાવારી મુજબ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને બાકીના સાઈઠ ટકા પૈસા ગ્રામ પંચાયતને વાપરવા નાણાપણની અંદર મળતા હોય એમાં પણ ક્રાઇટેરિયા કે ટાઈડ અનટાઈડ બેઝિક આ રીતે છે તો પંચાયતોની અંદર નાણાંપણના એટલા બધા પૈસા હોતા નથી નાની પંચાયતોની અંદર કે વીસીઓનો પગાર થઈ શકે માટે આ વિષયો એ જે આવેદન પત્ર આપ્યું છે કે સરકાર શ્રી દ્વારા એમનું પંદરસો બધું થાય બે હજાર થાય કે દસ હજાર થાય પણ સરકાર શ્રી દ્વારા ડાયરેક્ટ વિષયોના ખાતામાં એમનો પગાર સ્વરૂપી આપવામાં આવે એવી અમારી સરપંચો વતી પણ એમની લાગણી છે ને એમની આ માગણીને અમે સરપંચો સમર્થન કરીએ છીએ સમાચારોમાં આગળ વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે પચાસમાં યુવક મહોત્સવનો રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે રંગારંગ પ્રારંભ થયો હતો અમૃત કલા મહોત્સવ ખુલ્લો શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ માટે જાહેરાત કરતા કહ્યું હતું કે યુનિવર્સિટીના જેટલા વિદ્યાર્થીઓએ યુવક મહોત્સવમાં ભાગ લીધો છે તે તમામ વિદ્યાર્થીઓને પરિવાર સાથે એક વર્ષ સુધી અમદાવાદમાં આવેલા સૌથી મોટા સાયન્સ સિટીમાં એન્ટ્રી ફ્રી આપવામાં આવશે વધુમાં તેમણે કહ્યું કે રાજ્યભરની યુનિવર્સિટીના ભવનો એ માત્ર મકાનો નથી પરંતુ યુવાનોના સપનાઓનો આશ્રય સ્થાન છે રાજ્યભરમાં માત્ર પંદર હજાર પ્રાઇવેટ સ્કૂલ છે જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ ચાલીસ હજાર છે જેમાંથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાલયો ધમધમે છે જામનગરની ડીકેવી કોલેજને એનએ દ્વારા એ ગ્રેડ મળતા કોલેજના આચાર્યનું શિક્ષણ મંત્રીએ સન્માન કર્યું હતું આ અમૃત કલા મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બાસઠ કોલેજોના આચાર્ય તેરસો પચાસ સ્પર્ધકો જુદી જુદી છત્રીસ ઇવેન્ટમાં ભાગ લેશે હરિવંદના કોલેજ સર્વોદય કોલેજના છાત્રોએ આ પ્રસંગે પ્રાચીન રાસ રજૂ કર્યો હતો યુનિવર્સિટીમાં શુક્રવારે યુવક મહોત્સવનું ઉદ્ઘાટન સમય બપોરે 3:30 ત્રીસ કલાકનું રખાયો હતો પરંતુ મહાનુભાવોને આવવામાં વિલંબ થતા સાંજે 5:30 કલાકે શરૂ થનારી સ્પર્ધાઓ તેના નિર્ધારિત સમય કરતાં મોડી શરૂ થઈ હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવનું ઉદ્ઘાટન કરવા આવેલા રાજ્યના શિક્ષણ મંત્રીની જીભ તેમના વક્તવ્ય દરમિયાન બે ત્રણ વખત લપસી હતી તેમણે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણીને જગદીશ ભીમાણી કહી સંબોધ્યા હતા ઉપરાંત સ્ટાર્ટઅપ ઈન્ડિયાને બદલે સ્ટેન્ડઅપ ઇન્ડિયા કહેતા ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓ હસી પડ્યા હતા સંબોધન દરમિયાન તેમણે શિક્ષણની એક વાત કરતા અભિનંદનને પાત્રને ને બદલ અભિનંદનને પ્રાપ્ય હોવાનું કહ્યું હતું બે વર્ષ પછી યોજાઈ રહેલા ગરબામાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ જઈ શકશે તેમને સત્તાધીશોએ બાર વાગ્યા સુધીની પરવાનગી આપી છે જો કે બાર વાગ્યા સુધીમાં હોસ્ટેલ પરત આવી જવું પડશે બાર વાગ્યા પછી ગરબામાં રોકાવું હોય તો વાલીની પરવાનગી લઈ એન્ટ્રી પાસ મેળવી સ્થાનિક સઘાને ત્યાં રોકાવું પડશે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના પગલે નવરાત્રીનું આયોજન થઈ શક્યું ન હતું જોકે આ વર્ષે નવરાત્રી યોજાવાની છે જેના પગલે યુવા યુવાધનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં ચાલુ વર્ષે વિદ્યાર્થીનીઓને ગરબા રમવા માટે રાત્રિના બાર વાગ્યા સુધીની પરવાનગી આપવામાં આવી છે જો વિદ્યાર્થીનીઓ રાત્રિના બાર વાગ્યા પછી પણ ગરબા માટે રોકાવા ઈચ્છતી હોય તો તેવા સંજોગોમાં તેને પેરેન્ટ્સની પરવાનગી લેવી પડશે અને વિદ્યાર્થીનીઓને એન્ટ્રી પાસ કાઢી આપવામાં આવશે વિદ્યાર્થીનીઓને બાર વાગ્યા પછી હોસ્ટેલમાં એન્ટ્રી નહીં મળે વિદ્યાર્થીનીને એન્ટ્રી પાસ લીધો હશે તો પણ સ્થાનિક કક્ષાએ પોતાના રિલેટિવના ઘરે રોકાવવું પડશે યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં બે હજાર જેટલી વિદ્યાર્થીનીઓ રહે છે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓમાંથી

તેમને પણ નિયમ લાગુ પડશે અને બાર વાગ્યા સુધી પર પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંદાજે ત્રીસ હજાર ખેડૂતો જરૂર નહીં હોવાથી યોજનાનો લાભ લેતા નથી જિલ્લામાં ખેડૂતોની સંખ્યા બે પોઈન્ટ ખેડૂતોની સંખ્યા ત્રીસ હજાર સાથે ખેડૂતોની કુલ સંખ્યા બે પોઈન્ટ ઓગણસાહીઠ લાખ થાય છે યોજનામાં એક ખેડૂતને પ્રતિવર્ષ રૂપિયા છ હજાર મળે છે અમદાવાદ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અંતર્ગત બે પોઈન્ટ ઓગણસાઇટ લાખ ખેડૂતોમાંથી ચાળીસ ટકા એટલે કે એક લાખ ત્રણ હજાર છસો કરતા વધુ ખેડૂતો બે હેક્ટર કરતા ઓછી જમીન ધરાવશે

બીજી તરફ સરકાર તરફથી તાજેતરમાં ખેડૂતોમાં ડ્રોનથી દબા અને ખાતરના છંટકાવ માટે ડ્રોન યોજના શરૂ કરવામાં આવી છે પરંતુ બે હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા ચાળીસ ટકા ખેડૂતો લાભ લઈ રહ્યા નથી જ્યારે બાકીના સાઠ ટકામાંથી પણ માત્ર નવસો ખેડૂતોએ નોંધણી કરાવી છે

પાણી ચકાસણી કરે છે ઓનલાઈન ચૂકવણીમાં હજી સુધી આવા કિસ્સા ધ્યાનમાં આવ્યા નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર આવી રહ્યા છે ઓગણત્રીસ સપ્ટેમ્બરે સાંજે મોદી મોટેરા ખાતેના મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે એ જ દિવસે રાત્રે તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ પર આરતી પણ કરશે અગાઉ બે હજાર માં મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડ પર આરતી કરી હતી આરતી પછી વડાપ્રધાન ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે ત્રીસ સપ્ટેમ્બરે સવારે મોદી વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરી એ જ ટ્રેનમાં લગભગ ત્રીસ કિલોમીટરની મુસાફરી કરી ગાંધીનગરથી કાલુપુર રેલ મોદી કાલુપુર ખાતે બનાવાયેલા મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને અમદાવાદ મેટ્રોને લીલી ચંડી બતાવી મેટ્રોમાં જ લગભગ પંદર કિલોમીટરનું અંતર કાપી દૂરદર્શન ટાવર જશે મેટ્રોના દૂરદર્શન ટાવરના સ્ટેશને ઉતરી વડાપ્રધાન જાહેર સભા સંબોધશે પહેલા વખત મોદી વડાપ્રધાન મોદી માત્ર માસ ટ્રાન્સપોર્ટેશનમાં પિસ્તાળીસ કિલોમીટરની મુસાફરી કરશે જેને પગલે એસપીજી સહિત સેન્ટ્રલની સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું હજુ પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમયાંતરે ચેકિંગથી માંડી અન્ય તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પહેલી વખત જ વડાપ્રધાન થલતેજ વિસ્તારમાં જાહેર સભા યોજી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલુપુર રેલવે સ્ટેશનથી મેટ્રો રેલવેનું ઉદ્ઘાટન કરવાના હોવાથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનો તકતો તૈયાર થઈ ચૂક્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર અઢાર ડીસીપી ત્રેપણ એસીપી સહિત લગભગ સાત હજાર પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે અમદાવાદની લગભગ એંસી ટકા પોલીસને બંદોબસ્તમાં ઉતારવામાં આવશે બીજી તરફ વાત કરવામાં આવે તો રિવરફ્રન્ટ પર આવેલા સ્પોર્ટ્સ પાર્કમાં જૂની સ્કેટ રિંકની બાજુમાં નવી રિંક બનાવવામાં આવી છે રાજ્યમાં સરકારી સ્તરે પ્રથમ વખત આ પ્રકારની રિંક બનાવાઈ છે તેમજ એક્રેલિક મેટિરિયલનો ઉપયોગ કરીને રિંક પર સિન્થેટિક કોટિંગ કરવામાં આવ્યું છે ઇન્ડિયા સ્કેટના માર્ગદર્શન હેઠળ સમગ્ર રીંગ પર માર્કિંગ કરવામાં આવ્યું છે નેશનલ ગેમ્સના ભાગરૂપે આ રમતમાં અઠ્યાવીસ રાજ્યોના અંદાજે ત્રણસોથી વધુ બાળકો ભાગ લેશે આ ઉપરાંત પાસઠ રેફરીનો સમાવેશ થાય છે અહીં ત્રીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી રમત ચાલશે રિંગ પર સિન્થેટિક કોટિંગ કર્યા પછી તેને સુકવવામાં આવે છે અને એ રીતે પાંચ વાર કોટિંગ કરી તેને સુકવવામાં આવે છે સ્કેટ માટેની સામાન્ય રીંગ સિમેન્ટની બનાવવામાં આવતી હોય છે પરંતુ તેના પર થઈ જવાની શક્યતા વધુ હવે સિન્થેટિક કોટિંગ કરીને બનાવવામાં આવે છે જેથી રમત દરમિયાન આવી કોઈ ઘટના બની નહીં તેમજ રોલર સ્કેટિંગ ફેડરેશન ડિરેક્ટર ડોક્ટર ભગીરથ કુમારે કહ્યું કે સિન્થેટિક કોટિંગને લીધે સ્લીપ થઈ જવાની સંભાવના નહીં નહિવત બની જાય છે વડાપ્રધાન બન્યા પછી 11 ઓક્ટોબરે પહેલી વખત નરેન્દ્ર મોદી મહાકાલના દર્શન કરશે આ દરમિયાન 700 કરોડ થી વધુ ખર્ચે તૈયાર થયેલા મહાકાલ પથને દેશને સમર્પિત કરશે આ દિવસે લગભગ 5 લાખ ઘરોમાં પ્રસાદની સાથે પુસ્તિકા પણ વિતરિત કરવામાં આવશે પીએમ મોદી મહાકાલ નગરીમાં કેટલો સમય રહેશે ક્યાં જશે કઈ રીતે ભ્રમણ કરશે જાણી દરેક મુદ્દાને સૌથી પહેલા પીએમ મોદી અગિયાર ઓક્ટોબરે ઉજ્જૈનમાં લગભગ ત્રણ કલાકનો સમય પસાર કરશે હાલ તેમનો કાર્યક્રમ તો ફાઇનલ નથી થયો પરંતુ સૂત્રો દ્વારા માહિતી મળતા મુજબ અગિયાર ઓક્ટોબરે સાંજે સાડા પાંચ વાગે ઉજ્જૈન પહોંચશે સૌથી પહેલાં તેઓ બાબા મહાકાલના દર્શન કરશે તેમજ મંદિર જશે મહાકાલ મંદિર વિસ્તરીકરણના પહેલા ફેઝનું લોકાર્પણ કરશે આ દરમિયાન સામાન્ય અંધારું થતાં જ આખું મહાકાલપથ સુંદર લાઇટિંગથી ઝગમગશે તેઓ પૂજન અભિષેક પછી લગભગ સાડા છ વાગે મહાકાલપથનું લોકાર્પણ કરશે જનસભાને પણ સંબોધિત કરશે મહાકાલપથ પર નંદી ઘેટમાં દીપ પ્રજ્વલિત પછી દિવાલો પર અંકિત તેમજ શિવ મહિમાને મ્યુરલને જોશે તેમજ પીએમ મોદી કમલ સરોવર સુધી જશે જે બાદ ઈ રિક્ષાથી મહાકાલ પથ પર ફરશે મહાકાલ પથ પર ચાલવા માટે બાર ઇલેક્ટ્રિક ગાડીઓ પણ આવી ગઈ છે સૂત્રોનું માનવામાં આવે છે જો સાંજનો કાર્યક્રમ એટલા માટે ફિક્સ કરાયો છે કેમ કે મહાકાલ પથ પર સૌંદર્ય મોડી સાંજ લાઇટિંગ પછી વધુ નીકળે છે મહાકાલ મંદિરના વરિષ્ઠ પૂજારી આનંદ શંકર વ્યાસના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી પાંચમા વડાપ્રધાન હશે જો મહાકાલના દર્શન કરશે આ પહેલા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પણ બાબા મહાકાલના દર્શન કરી ચૂક્યા છે તેમણે જણાવ્યું કે વર્ષ તો યાદ નથી પરંતુ સૌથી પહેલા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અહીં દર્શન કર્યા હતા ત્યારે મારા કાકા પંડિત સૂર્યનારાયણ વ્યાસીએ જો શાસ્ત્રીજીને પૂજન કરાવ્યું હતું તો બુલેટિન માં આ તેરી બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલી સમાચાર એટલે તમારો વિસ્તાર